વન નેશન વન રેશન યોજના અંતર્ગત નોન એનએફએસએ કાર્ડ ધારકોને ફરીથી એનએફએસએ માં સામેલ કરવા તેમજ લોકડાઉન દરમિયાન પુરવઠા તંત્ર અને સસ્તા અનાજની દુકાનમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા શિવશક્તિ ભીમ શક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોવિડ નાઇન્ટીન મહામારીના લોકડાઉન દરમિયાન પુરવઠા તંત્ર અને સરકાર માન્ય સસ્તા અનાજ દુકાન માલિકોની મિલીભગતમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની તપાસ યોજવા તથા વન નેશન વન રેશન યોજના અંતર્ગત નોન એનએફએસએ કારધારકોને ફરીથી સામેલ કરવા બાબતે જિલ્લા કલેકટરપત્ર આપવામાં આવ્યું હતું શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન દ્વારા આવેદનપત્ર આપવાની સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ નારેબાજી કરવામાં આવી હતી અને બેનર પણ દેખાડવામાં આવ્યા હતા સુરેશ સોનવણે શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન દ્વારા આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું હતું કે અગાઉ પણ આ મુદ્દે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી તેમ છતાં કોઈ જ યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો ન હતો જેથી ફરીથી તેઓ આ મુદ્દે રજૂઆત કરી રહ્યા છે સાથે જ જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધિયા માર્ગે ચોંકાવનારા કાર્યક્રમો આપવામાં આવશે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું સુરજભાઈ સોનાવણે શિવશક્તિ ભીમશક્તિ ફાઉન્ડેશન આગ્રહની આજે દલિત મુક્તિ સેના સુરતસર જિલ્લા અને શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશનના નેજા હેઠળ મહેરબાન કલેક્ટર સાહેબના અમે રજૂઆત કરવા આવ્યા છે કે લોકડાઉન દરમિયાન સરકારશ્રી દ્વારા જે અનાજ વિતરણના ધ્યેય ધોરણ નક્કી કરવામાં આવેલા તે મુજબ અમારા ગરીબોને શ્રમિકોને મજદૂરોને કામદારોને મધ્યમ વર્ગીય લોકોને રાશન મળેલ નથી જે પણ કંઈ રાશન મળેલ છે સરકારશ્રીની ગાઈડલાઈન વિરુદ્ધ જો સરકારશ્રી દોઢ સાડા ત્રણ કિલો ઘેવું ચાવલ ખાંડ તેલ મઠું બધું આપવાની વાત કરેલી પરંતુ સરકારી રાશન કાર્ડના માલિકો અને પુરવઠા તંત્રના અધિકારીઓ દ્વારા મિલી ભગતમાં અમારા ગરીબોને ન ફક્ત અડધો કરતાં પણ ઓછું અનાજ મળેલ છે જે લોકો પાસે આધાર કાર્ડ હતું આધાર કાર્ડ પર પણ લોકોને અનાજ વિતરણની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવેલ પરંતુ કેટલાક લોકોને રાશન આધાર કાર્ડ પણ મળેલ નથી જે કંઈ પરપ્રાંતિય કામદારો હતા એ ભૂખના લીધે અહીંયાથી ગામ જતા રહ્યા શાના માટે કે સરકાર દ્વારા ધ્યેયધોરણ મુજબ કામદારોને મજૂરોને શ્રમિકોને રાશન મળ્યો નથી અને અમને બાકી ખાતરી છે કે આમાં હજારો ટન માલ બારોબાર કેટલીક મિલોમાં વેચાઈ ગયો છે જેના દાખલાઓ આજે રોજ છાપવામાં આવે છે ગઈકાલે અમદાવાદનું છાપવામાં આવતું ગઈકાલે આપણા નવસારીમાં છાપવામાં આવતું કે કોઈ લક્ષ્મી ફ્લોર મિલ અને એવા કેટલીક ફ્લોર મિલો છે કે જ્યાં ગરીબોનો મોડામાંથી નિવાલો છીનવી આ રાશન કાર્ડ રાશનના માલિકોએ સરકારી રાશનના માલિકોએ અને પુરવઠા તંત્ર બહુ મોટો ભ્રષ્ટાચાર આચરો છે તેની તપાસ કરવા માટે આજે કલેક્ટર પાસે અમે આવ્યા છે અને આ કલેક્ટરશ્રી જો તત્કાળ તપાસ નહીં કરશે તો સમસ્ત લોકો રસ્તા પર આવશે અને જે લોકો પાસે કાર્ડ છે એપીએલ છે બીપીએલ છે એપીએલ વન એપીએલ ટુ એનએસએફ અને એનએસઆઈના જે રૂલ છે એ તમામ રૂલને એ કરી કેન્દ્ર સરકારે જે વન રેશન વન નેશનની વાત કરી છે વન નેશન વન રેશન તો તમામ લોકોને વન નેશન વન રેશન મળવા જોઈએ આ લોકો મરી રહ્યા છે આત્મહત્યા કરી રહ્યા છે બેકારીને બેરોજગારી બેરોજગારીને લીધે સરકાર તરફ અમારી માગણી છે કે તત્કાલ વ્યક્તિ રીત સાડે સાત હજાર રૂપિયા માસિક ભથ્થા લોકોને આપવામાં આવે જેથી લોકો આ આત્મહત્યા તરફ નહીં વળે અને પોતાના પરિવારની રક્ષા કરે જો સરકાર અમારી માગણી પ્રત્યે આ કામ કરશે તો ચોક્કસ તમામ જનતા રસ્તા પર આવશે અને આ સરકારને ઉખાડીને ફેંકી દેશે જય હિન્દ જય ભીમ